सरदार पटेल विद्या भवन नाना वराशा सूरत द्वारा आयोजित आ ऑनलाइन लेक्चर आज आपणे धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण 4 कार्बन अने तेना स्वरूपो जेमा आजनो आपणो टॉपिक छे कार्बन नो सर्वतोमुखी स्वभाव परीक्षा माटे खूब ज अगत्यनो अने 4 मार्क्सनो प्रश्न। तो चलो शुरू करिए आजनो आपणो टॉपिक। तो मित्रों खूब અગત્યનો સવાલ છે, ચાર ગુણની અંદર છે તે પૂછાય છે, બરાબર? કાર્બન નો સર્વતોમુખી સ્વભાવ અથવા તો આ સવાલ બીજો એમ પણ પૂછાય કે કયા એવા બે ગુણધર્મો છે જેને કારણે કાર્બન આટલા વિશાળ સંખ્યામાં સંયોજનો છે તે બનાવી શકે છે, બરાબર? બે માંથી કોઈ પણ સવાલ પૂછે જવાબ એક હશે। હવે શરૂઆત કરો, હું આખો સવાલ છે તે લખવાનો નથી, જે જરૂર હશે એ બાબતો લખીશ। હવે મિત્રો તમને એક વાત કહી દઉં કે ટોટલ 118 તત્વો છે, બરાબર? હવે 118 માંથી કાર્બન ને અલગ રાખો તો બાકી કેટલા વધ્યા? 117 તત્વો બાકી વધ્યા। હવે આ 117 તત્વોના જે પણ કઈ સંયોજનો પૃથ્વી ઉપર અસ્તિત્વમાં ધરાવે છે, બરાબર, ઉદાહરણ તરીકે કાર્બન ને બાદ કર્યો તો એક તત્વ બીજું હાઇડ્રોજન બીજું ઓક્સિજન આવા 117 હોય જાય, તો એમાં ઈ 117 આવતા હોય કાર્બન ન આવતો એવા તત્વો ભેગા મળીને જે સંયોજન બનાવે, ધારો કે પાણી છે, બરાબર, એમોનિયા છે, આ સંયોજન કહેવાય કે જેમાં કાર્બન નથી, કાર્બન ન હોય એવા 117 તત્વો ભેગા મળીને જેટલા સંયોજનો બનાવ્યા છે આ પૃથ્વી ઉપર એની કરતા કેટલાય ઘણા વધારે સંયોજનો ફક્ત કાર્બન એકલા। અંદાજ આવે? હું એવું કહું છું કે ટોટલ 118 તત્વો, બરાબર, એમાંથી 117 એક બાજુ અને એકલો કાર્બન જે છે એને અલગ આપણે રાખીએ તો દુનિયામાં આ 117 તત્વો ભેગા મળી જેટલા સંયોજનો બનાવે છે એની કરતા તો કેટલાય ઘણા વધારે સંયોજન ફક્ત કાર્બન એકલાના છે। તો આપણને જ પ્રશ્ન એ થાય કે સાહેબ કાર્બન પાસે એવું શું અગત્યનું છે, શું એવું ખાસ છે જે અન્ય 117 તત્વોની પાસે નથી, બરાબર, કે જેને કારણે દુનિયામાં કાર્બનના આટલા વિશાળ સંખ્યામાં સંયોજન છે તે જોવા મળે। મેં પણ શરૂઆતમાં પાઠની શરૂઆતમાં તમને કીધું કે તમે સવારે જાગો ત્યારથી લઈને સાંજે સુઓ ત્યાં સુધીમાં જે પણ કઈ વસ્તુ વાપરો છો એમાંથી 90% કે તેનાથી વધારે ટકા વસ્તુઓ એ કાર્બન આધારિત છે, એમાં કાર્બન છે, બરાબર? તો એવા કયા બે ગુણધર્મો છે, એવું શું છે કે જેને કારણે કાર્બન આટલા વિશાળ સંખ્યામાં સંયોજનો છે તે બનાવી શકે છે? તો કાર્બન પાસે એવા બે અગત્યના ગુણધર્મો છે, બરાબર। પહેલો ગુણધર્મ છે કેટેનેશન અને બીજો ગુણધર્મ છે એની સંયોજનતા। કેટેનેશન અને સંયોજનતા આ બે કાર્બન પાસે એવા વિશિષ્ટ ગુણ છે જેને એને બાકીના અન્ય તત્વોથી અલગ બનાવે છે। સૌથી પહેલા તો કેટેનેશન ની વાત કરીએ કે ભાઈ કેટેનેશન એટલે શું, તો કે એની સાદી ભાષામાં પહેલા વ્યાખ્યા આપું કે કેટેનેશન એટલે કે તમે ઓક્સિજન ની ચાલો વાત કરો તો ઓક્સિજનમાં તમે ઓક્સિજનનો કોઈ એક અણુ હોય તો એમાં તમે વધુ બધું કેટલા પરમાણુ જોયા, તો કે કા તમે ઓટો જોયો હોય અને કા વધારે વધારે 3 વાળો O3 એટલે કે ઓઝોન જોયો, બસ આટલું જ આવે, એનાથી વધારે આવે, બરાબર? તો આનો અર્થ એવો થાય કે આમાં ઓક્સિજન, ઓક્સિજનના અણુમાં બે ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા છે, ઓઝોનની અંદર પણ, બરાબર, આ રીતના 3 ઓક્સિજન છે તે જોડાયેલા હોય, લાઈન આનાથી વધારે ચોખ્ખો આમાં આવે ના, ઓકે, લિમિટ આવી કે 2 અને 3। ચાલો એના પછી કોઈ અન્ય તત્વોની વાત કરીએ, ધારો નાઇટ્રોજન નો અણુ છે તો નાઇટ્રોજન ના અણુમાં એક અણુમાં 2 જ નાઇટ્રોજન છે, બરાબર, આનાથી વધારે ત્રીજો આવી શકે ન આવી શકે, પરંતુ કાર્બન એક માત્ર એવું તત્વ, જો કે બીજા તત્વો પણ છે, ધારો કે ફોસ્ફરસ ની વાત કરો તો ફોસ્ફરસ ના એક અણુ ની અંદર 4 પરમાણુ આવે, એક અણુમાં 4 પરમાણુ આવે પણ એ સરળ સંખ્યા એટલે કે સીધી રેખામાં ન આવે, વિષમચતુષ્પદક એ રીતે ગોઠવાય। સલ્ફર છે તો સલ્ફરના એક અણુની અંદર 8 પરમાણુ છે તે આવે અને
અને સલ્ફર ના એ આઠ પરમાણુનો જે આકાર છે ને એ અંગ્રેજી મૂળાક્ષર W જોવો મને એના દરેક ખૂણા પર સલ્ફર ના પરમાણુ છે તે હોય હા તમે એને જો કોઈ વલય આ વલય કહેવાય પહેલો અને છેલ્લો કાર્બન એકબીજા સાથે જોડાયેલો હોય તો એને વલય કહેવાય આ ધારણે હું તોડે ખેંચું તો આ એક લાંબી શૃંખલા બને તો પણ આમાં પણ ફિક્સ જ આવી ગયું આઠ જ આઠ થી વધારે ન હોય બરાબર તો કેટેનેશન નો ગુણ એટલે કે કોઈ એક તત્વ એના ઘણા બધા પરમાણુ એકબીજા સાથે જોડાય અને એક આખી લાંબી શૃંખલા બનાવતા હોય ને તો એ લાંબી શૃંખલા બનાવવાનો જે ગુણ છે ને એને કેટેનેશન નો ગુણ કહેવાય કેટેનેશન નો ગુણ એ કાર્બન સિવાય અન્ય તત્વોમાં પણ જોવા મળે છે પણ ઓછો ફોસ્ફરસ છે સલ્ફર છે સિલિકોન છે આ ત્રણેયની અંદર કેટેનેશન નો ગુણ જોવા મળે છે પણ ખૂબ ઓછો લિમિટમાં ફોસ્ફરસ ના એકમમાં ચાર જ પરમાણુ જોડાઈ શકે ચાર થી પછી ત્યાં પાંચમો આવી શકે નહીં સલ્ફરમાં મેક્સિમમ આઠ સિલિકોન છે તો સિલિકોનમાં મેક્સિમમ એના શૃંખલામાં સાત સિલિકોનના પરમાણુઓ છે જોડાઈને આવી શૃંખલા બનાવે પછી ત્યાં આઠમો સિલિકોનનો પરમાણુ આવે નહીં જ્યારે કાર્બનમાં કોઈ લિમિટ નથી કાર્બનના એક અણુની અંદર કાર્બનનો એક પરમાણુ પણ હોય બે પણ હોય દસ પણ હોય પચાસ પણ હોય પાંચસો પણ હોય પાંચ હજાર પણ હોય અને લાખ પણ હોય એટલે અસંખ્ય એકા આ ગુણધર્મને કારણે કાર્બનના અતિ વિશાળ સંખ્યામાં સંયોજનો છે તે જોવા મળે બરાબર કારણ કે કોઈ લિમિટ જ નથી એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાય બીજો ત્રીજા સાથે આવી અસંખ્ય કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે તે બનાવી શકાય તો આ જે લાંબી શૃંખલા બનવાનો જે ગુણ છે એ ગુણને કહેવામાં આવે કેટેનેશન બરાબર ચલો બીજું કે બીજું શું કાર્બન પાસે ખાસ છે તો કે ચલો કાર્બન કેટેનેશનનો ગુણ તો ધરાવે છે સાથે સાથે તો કે કાર્બન બીજા સંયોજનની શરૂઆત તો બીજા તત્વમાં ઓક્સિજન ના અણુ માં ઓ વચ્ચે ક્યાંય નથી એક બંધ જોયો નથી જોયો ત્યાં ફિક્સ જ છે કે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ત્રિબંધ જ આવે તમે ક્યારે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ત્રિપલ બંધ જોયો ન આવે સેમ એવી રીતે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે સિંગલ બંધ તો કે ક્યારે ન આવે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ તો કે હા કોઈ વાર પોસિબલ છે પણ સ્થાયી સંયોજન નથી અસ્થાયી છે બરાબર સ્થાયી સંયોજન કયું છે તો કે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિપલ બંધ આવે તો તમે જોઈ શકો છો કે બીજા જે તત્વો છે એ જ્યારે કોઈ અન્ય તત્વોની સાથે અથવા તો એના એ જ તત્વોની સાથે જોડાઈને તો એના બંધ પણ ફિક્સ હોય ઓક્સિજન તો કે બીજા ઓક્સિજન સાથે બે બંધથી જોડાય ચલો ઓક્સિજન હાઇડ્રોજનની સાથે વાત કરો તો એ બે અલગ અલગ હાઇડ્રોજન સાથે એક એક બંધ બનાવવાનું ટૂંકમાં ઓક્સિજન તો કેટલા બે જ બંધ બનાવ્યા એટલે ઓક્સિજન હંમેશા ગમે એની આરે જોડાય બે જ બંધ બનાવે નાઇટ્રોજન ગમે એની આરે જોડાય ત્રણ જ બંધ બનાવે હાઇડ્રોજન ગમે એની આરે જોડાય એક જ બંધ બનાવે કાર્બન એક માત્ર એવું તત્વ છે કે જે કોઈ બીજાની આરે એક બંધથી પણ જોડાઈ શકે બે બંધથી પણ જોડાઈ શકે અને ત્રણ બંધથી પણ જોડાઈ શકે બાકી બીજું કોઈ તત્વ આટલા બંધથી છે તે જોડાઈ શકતું નથી સાંભળો બરાબર કે કાર્બન એ સિંગલ બંધ એટલે કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ પણ હોય કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ પણ હોય અને કાર્બન કાર્બન પરમાણુની વચ્ચે ત્રિબંધ પણ શક્ય છે આવું બીજા કોઈ તત્વમાં જોવા નથી મળતું હા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય પણ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ક્યારે સિંગલ બંધ કે ત્રિપલ બંધ ન હોય બરાબર નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિપલ બંધ જ હોય ડબલ કે સિંગલ ન હોય પરંતુ કાર્બન એક માત્ર એવું તત્વ છે કે જે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ ડબલ કે ત્રિપલ બંધ કોઈ પણ રીતે સાથે જોડાય છે બીજું કે કાર્બનના આ જે સંયોજનો છે કે જે કેટેનેશન આપણે કીધું કેટેનેશનનો ગુણ ધરાવે તો એ કેટેનેશનના ગુણને કારણે સરળ શૃંખલામાં પણ હોય બરાબર શાખીય શૃંખલામાં પણ હોય અને વલય શૃંખલામાં પણ હોય એટલે કે કાર્બન બીજા કાર્બન સાથે જોડાય અને આવી લાંબી શૃંખલા પણ બનાવે કાર્બનની આવી લાંબી શૃંખલા પણ બનાવે તો આને સરળ શૃંખલા કહેવાય બરાબર હવે આ જ લાંબી શૃંખલામાં વચ્ચેથી કંઈક શાખા પડી હોય આમ સીધીમાં તો જોડાય વચ્ચે આવી રીતે શાખા પડે પણ પડે બરાબર
તો આ શાખા પડી કહેવાય આ કાર્બન પાસે આ બે કાર્બન પાસે આ શાખા પડી અને શાખીય શૃંખલા કહેવાય પછી તો કે કાર્બન અન્ય પોતાના પોતાના કાર્બનની સાથે વલય વલય એટલે ચક્ર પણ એને કહેવાય ચક્રીય રીતે પણ જોડાય જેમાં પહેલો અને છેલ્લો કાર્બન એકબીજા સાથે જોડાય એટલે આખું વલય બને જો આનો પહેલો અને છેલ્લો કાર્બન જોડાયો નથી પણ હું પહેલા અને છેલ્લાને જોડી દઉં આખું બંધ થઈ ગયું આખી રિંગ બની ગઈ બરાબર તો કાર્બન જે રિંગ બનાવે એ ત્રણ કાર્બન પરમાણુની પણ રિંગ હોય બરાબર ત્રણ કાર્બન પરમાણુની પણ રિંગ બને કાર્બનમાં ચાર પરમાણુની પણ કાર્બન છે તે રિંગ બનાવે છે બરાબર પાંચ કાર્બન આવેલા હોય એવી પણ રિંગ હોય એટલે કે વલય હોય છ કાર્બન પરમાણુ અને વલય રચના કહેવાય કાર્બનમાં ત્રણ કાર્બનથી વલયની શરૂઆત થાય બરાબર તો ઘણા બધા કાર્બનની વલય છે તે આવી શકે છે તો આ ગુણ કે ફક્ત કાર્બન પાસે જ છે બીજા અન્ય કોઈ તત્વ છે એટલે આવી રીતે જોડાઈ શકતા નથી બરાબર ચાલો આના ઉપરથી જે અહીં આપણે વાત કરી કે કાર્બન બીજા કાર્બન સાથે સિંગલ બંધથી ડબલ બંધથી ટ્રિપલ બંધથી જોડાઈ શકે છે તો આના આધારે કાર્બન સંયોજનોનું વર્ગીકરણ આવે જે આપણે પછી ડિટેલમાં જોશું પણ અહીંયા સાથે સાથે બે મુદ્દા લખવાના છે એટલે વાત કરી દઉં કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુની વચ્ચે સિંગલ બંધ હોય બરાબર સિંગલ એટલે એક જ બંધ હોય તો એવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય સંતૃપ્ત કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો શું કીધી વ્યાખ્યા જે કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે ફક્ત સહસંયોજક એકલ બંધ આવેલો હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજન અથવા સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે અને જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધારે કાર્બન ની વચ્ચે બરાબર સહસંયોજક દ્વિબંધ કે સહસંયોજક ત્રિબંધ આવેલો હોય જોઈ શકો છો અહીંયા બે કાર્બન હોય છે ડબલ બંધ છે અહીંયા બે કાર્બન હોય છે ત્રિપલ બંધ છે તો એવું જરૂર નથી બે જ કાર્બન વચ્ચે હોય ધારો કે આ શૃંખલા છે એટલે અહીંયા પણ ડબલ બંધ હોય શકે અહીંયા પણ હોય શકે એક જ સંયોજનમાં બે વખત ત્રણ વખત પણ ડબલ બંધ હોય શકે બરાબર તો વ્યાખ્યા આવી થાય કે જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધારે કાર્બનની વચ્ચે સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો આવા સંયોજનો એને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય બરાબર અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે તે કહેવામાં આવે છે તો આ છે મિત્રો કેટેનેશન સિલિકોનમાં કેટેનેશનનો ગુણ જોવા મળે તમને કીધું એ પ્રમાણે પણ સિલિકોનમાં મેક્સિમમ એના હાઇડ્રોજન સાથે સાત પરમાણુ આવતો હોય ને એટલી શૃંખલા છે બનાવી શકે એનાથી વધારે વિશાળ શૃંખલા બનાવી શકતો નથી તો આ કેટેનેશનનો ગુણ જે હદે કાર્બનમાં જોવા મળે છે એ હદે બીજા કોઈ તત્વમાં નથી જોવા મળતો એટલે આના કારણે કાર્બનના દુનિયામાં આટલા વિશાળ સંખ્યામાં સંયોજનો છે તે જોવા મળે વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ કાર્બનના જે સંયોજન છે એની સંખ્યા કેટલી છે તો કે 3 મિલિયન થી પણ વધુ બરાબર 3 મિલિયન 1 મિલિયન એટલે 10 લાખ એટલે આ દુનિયામાં કાર્બનના 30 લાખ થી વધારે સંયોજનો છે બરાબર આવું વૈજ્ઞાનિકોના અંદાજ છે ચાલો હવે વાત કરીએ બીજો ગુણધર્મ કાર્બનની સંયોજનતા ચાલો કાર્બનની સંયોજકતા કેટલી છે તો કે આપણને બધાને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે 4 બરાબર એટલે કે એક કાર્બન બીજા કોઈની આરેને જો જોડાવું હોય તો એને 4 બંધ બનાવવા પડે હવે આપણે એ ભણ્યા કે કાર્બન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે મેળવતો નથી એટલે કે આયનીય બંધ નથી બનાવતો એ હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે કયો બંધ બનાવે સહસંયોજક બંધ બનાવે બરાબર તો કાર્બન પરમાણુ સાંભળજો કાર્બન પરમાણુ એ કોઈ
एक संयोजक तत्वनी साथे पण जोडाय एक संयोजक એટલે કે જેની સંયોજકતા 1 હોય ધારો કે અહીંયા કાર્બન કાર્બનની સંયોજકતા 4 છે તો એ કાર્બન ડી જે 4 સંયોજકતા છે એ 4 હાઇડ્રોજન દ્વારા પણ પૂરી થાય જેમાં 4 હાઇડ્રોજન કેવા કહેવાય એક સંયોજક કહેવાય બરાબર કાર્બન એની જે 4 સંયોજકતા છે એ અલગ અલગ તત્વ દ્વારા બરાબર અલગ અલગ તત્વ દ્વારા પણ પૂરી કરે અલગ-અલગ તત્વો દ્વારા પણ પૂરી કરી શકે જેમાં જો કાર્બન એ અને એની સાથે જોડાયેલા ચાર સંયોજકમાં જે તત્વો છે બધા અલગ-અલગ છે બરાબર અથવા કાર્બન પોતાની જે સંયોજકતા છે એ ઓક્સિજન છે નાઇટ્રોજન છે સલ્ફર છે બરાબર આવા અન્ય કોઈ તત્વો સાથે પણ જોડાઈને પૂરી કરે છે બરાબર કાર્બન એની ચતુસંયોજકતા ચાર સંયોજકતા ધરાવે એ ચાર સંયોજકતા એ એકલ સંયોજક તત્વ દ્વારા પણ પૂરી કરી શકે છે બરાબર આ ઉપરાંત કાર્બન એ ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર હાઇડ્રોજન બરાબર વગેરે જેવા તત્વો સાથે પણ જોડાયેલી પોતાની સંયોજકતા છે તે પૂર્ણ કરે છે અને એના દ્વારા જે સંયોજનો બને છે ને વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બને ખાસ એમાં ખાસ પ્રકારના ગુણધર્મો આવે અને જે ખાસ ગુણધર્મો છે એ કોના કારણે આવે તો કે એમાં રહેલા વિષમ પરમાણુ વિષમ એટલે કે કાર્બન સિવાયનો જે પરમાણુ છે ને એને કારણે ગુણ આવે ધારો કે તમે ક્લોરોફોર્મ નામ સાંભળ્યું છે બરાબર તો ક્લોરોફોર્મ નું સૂત્ર છે CHCl3 CHCl3 તો એમાં વિષમ પરમાણુ કયો કહેવાય તો કે કાર્બન અને હાઇડ્રોજન સિવાયનો જે હોય તો એ ક્લોરો તો ક્લોરોફોર્મ નો ગુણ એવો છે કે ભાઈ ક્લોરોફોર્મ એ વ્યક્તિને બેભાન કરવા માટે વપરાય છે તો એ વિશિષ્ટ ગુણ એવો કે એમાં રહેલા આ ક્લોરીન ને કારણે બરાબર તો આમ કાર્બન એ પોતાની સંયોજકતા અન્ય તત્વો સાથે જોડાઈને પૂરી કરે છે અને વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે અને એનો જે વિશિષ્ટ ગુણ છે એ તેમાં હાજર રહેલા અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ ઉપરથી છે નક્કી થતો હોય છે બરાબર અને છેલ્લી એક વસ્તુ કે કાર્બનના જે આ સંયોજનો બને છે ને એમાં જે બંધ હોય છે એ બંધ ખૂબ જ મજબૂત હોય છે બરાબર અન્ય તત્વો જે બંધ બનાવે એની સરખામણીમાં કાર્બન સંયોજનો જે બંધ બનાવે મજબૂત હોય એનું રીઝન છે કાર્બનનું કદ કાર્બનનો જે પરમાણુ છે એનું કદ નાનું છે હવે સાંભળો આપણે લાસ્ટ મિથેન વાળી આકૃતિ છે તે દોરી હતી બરાબર તો મિથેનમાં એક કાર્બન એની સાથે ચાર હાઇડ્રોજન ફરી પાછું એનું ઇલેક્ટ્રોન બીજું નિરૂપણ છે તે દોરું છું તો જે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન છે ની સૌથી પહેલા તો કે બહારની કક્ષાના હોય છે ચલો એક કાર્બન ભાગીદારીમાં કઈ રીતનું થાય છે તો કે આ કાર્બનના પરમાણુનું કેન્દ્ર બરાબર એની ફરતે પહેલી કક્ષા એની ફરતે બીજી કક્ષા છો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે બરાબર બીજી કક્ષામાં 4 છે તો હવે કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે ને એ પ્રોટોન નું આકર્ષણ બળ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન સુધી તો હોય પણ સાથે સાથે એ છેલ્લી કક્ષાની બહારના પણ કેટલાક વિસ્તાર સુધી આ કાર્બનના પ્રોટોન નું આકર્ષણ બળ છે તે રહેતું હોય એટલે થાય એવું કે જ્યારે આની સાથે હાઇડ્રોજન જોડાય તો ધારો કે આ હાઇડ્રોજન નો પરમાણુ નું કેન્દ્ર અને આ હાઇડ્રોજન ની પહેલી કક્ષા બરાબર આની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન તો હવે થાય એવું કે આ કાર્બનના કેન્દ્રમાં રહેલા પ્રોટોન એનું આકર્ષણ બળ એની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન સુધી તો લાગે છે પણ જ્યારે ભાગીદારી થાય ને ત્યારે ભાગીદારીને કારણે જે આ કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ બળ એ બહારના કેટલાક વિસ્તાર સુધી લાગે એટલે કે એની બાજુમાં ધારો કે હાઇડ્રોજન છે ને તો એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પણ આ પોતાની તરફ ખેંચી રાખે એટલે આ બંધ મજબૂત બને બરાબર અહીંયાથી હાઇડ્રોજનનો પરમાણુ એ ત્યાંથી છે તે છટકી ન જાય તો વચ્ચેનો આ જે આકર્ષણ બળ છે આકર્ષણ બળ મજબૂત બને જેને કારણે કાર્બનના જે પણ કાંઈ સંયોજનો છે એની વચ્ચેનો બંધ એ મજબૂત બને છે એનું રીઝન છે કે કાર્બનનું આ કદ નાનું છે એટલે
બરાબર હવે તમને ખબર કે કદ જેટલું નાનું હોય એમ કેન્દ્રથી છેલ્લી કક્ષાનું અંતર કેવું હોય ઓછું આકર્ષણ બળ વધારે લાગતું હોય હવે જેમ કદ પરમાણુનું મોટું થતું જાય એમ કેન્દ્રથી છેલ્લી કક્ષાનું આકર્ષણ કેવું થતું જાય ઓછું થતું જાય બરાબર પરિણામે જો કાર્બનને કરતાં બીજો કોઈ તત્વ જોડાણો થાય હાઇડ્રોજન સાથે તો એનું કદ કેવું છે મોટું તો એ જે બંધ બને ની પ્રમાણે આની કરતાં કેવો હોય ઓછો મજબૂત હોય ખ્યાલ આવ્યો તો આમ કાર્બન સંયોજનો એ મજબૂત બંધ બનાવે છે એક કાર્બન અન્ય કાર્બન સાથે પણ જોડાવી શકે અન્ય હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર એવા તત્વો સાથે પણ જોડાઈ શકે છે બરાબર અને તેનું આ કદ નાનું હોવાથી એના જે બંધ બને છે ખૂબ જ મજબૂત બંધ છે તે બનાવે છે તો આટલો લખવાનો એની સંયોજકતા બે સાથે જ પૂછાય આ તો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ બે સ્વભાવને કારણે બે ગુણને કારણે આ દુનિયામાં કાર્બનના વિશાળ સંયોજનો છે તે જોવા મળે છે બરાબર તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત